Welcome to online classes on ECA, that is Energy Conservation and Audit. We will be discussing chapter number 4. And our topic for today is energy conservation in generating stations. Objectives which will be covered today are energy conservation in generating stations, then different kind of energy sources where we can save the energy, and how we can improve the existing power plant for energy conservation. Now, talking about energy conservation in generating stations, આપણે ઉપયોગમાં લઈએ છીએ એ ઇલેક્ટ્રિકલ એનર્જી કુદરતી સ્ત્રોત રૂપે પ્રાપ્ય નથી. તો કુદરતી રીતે પ્રાપ્ય ઉર્જાનો ઉપયોગ આપણે કરીને ઇલેક્ટ્રિકલ ઉર્જામાં રૂપાંતર કરીએ છીએ, અને એ ઉર્જાના એકથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરવામાં લોસીસ થાય છે. તો રિઝલ્ટન્ટ ઓફ દેટ એફિશિયન્સી ઘટે છે. એનર્જી જ્યારે આપણે કન્વર્ટ કરીએ છીએ, દરેક સ્ટેજ પર એનર્જી લોસીસ થાય છે. એ લોસીસ કઈ રીતે ઘટાડી શકાય અને એનાથી એનર્જી કઈ રીતે બચાવી શકાય એ આપણે જોવાનું છે. તો વી કેન સેવ એનર્જી એટ ડિફરન્ટ સ્ટેજીસ ઓફ એનર્જી કન્ઝર્વેશન પ્રોસેસીસ. સો વી વિલ સી દેટ ઇન ડિટેલ. ધ ડિફરન્ટ કાઇન્ડ ઓફ એનર્જી સોર્સીસ અવેલેબલ આર ફોસિલ ફ્યુઅલ, ધેન હાઇડ્રો, સોલર એનર્જી, વિન્ડ એનર્જી, પછી ઓશિયન ટાઇડલ, જીઓથર્મલ, બાયોમાસ અને બાયોગેસ. તો આ બધા સ્ત્રોતો વિશે ઇલેક્ટ્રિકલ પાવર જનરેશન વિષયમાં ડિટેલમાં માહિતી મેળવી લઈએ. સ્ટાર્ટિંગ ફ્રોમ ધ મેઇન એલિમેન્ટ્સ એન્ડ ધેર ઓક્સિલરીઝ. તો થર્મલ પાવર સ્ટેશનની મેઇન ઓક્સિલરીઝ હોય છે, થર્મલ પાવર પ્લાન્ટ્સ મેઇન ઓક્સિલરીઝ આર બોઇલર, ટર્બાઇન, ઓલ્ટરનેટર, ધેન સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર, કોલ હેન્ડલિંગ પ્લાન્ટ, એશ હેન્ડલિંગ પ્લાન્ટ, વોટર હેન્ડલિંગ પ્લાન્ટ, દેન વી કેન સે સ્વિચ હાઉસ અને જનરલ સ્ટેશન ઓક્સિલરીઝ. એમાં બોઇલરમાં હોય છે મિલ ફીડર, બોલ મિલ પલ્વરાઇઝર, પછી બોઇલર ફીડ પમ્પ, ઇન્ડ્યુસ ડ્રાસ્ટ ફેન અને ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર. જ્યારે ટર્બાઇનમાં હોય છે ગવર્નર સ્પીડ કંટ્રોલ માટે, પછી સર્ક્યુલેટિંગ વોટર પંપ હોય છે, કન્ડેન્સેટ એક્સટ્રેક્શન પંપ હોય છે, ઓલ્ટરનેટરમાં વેન્ટિલેટિંગ ફેન હોય છે, અને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં ઓઇલ પંપ હોય છે અને એર બ્લોઅર હોય છે. કોલ હેન્ડલિંગ પ્લાન્ટમાં વેગન ટિપલર, પછી એલિવેટર, સ્ક્રીન હોઇસ્ટ, મેગ્નેટિક સેપરેટર હોય છે, કોઇલ ક્રશર અને બેલ્ટ કન્વેયર. એશ હેન્ડલિંગ પ્લાન્ટમાં સ્ક્રેપ કન્વેયર, એલિવેટર, અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં રો વોટરનો પંપ, સોફ્ટ વોટરનો પંપ, પછી સ્લજ પંપ અને ડિસ્ટિલ્ટ પંપ હોય છે. આફ્ટર દેટ સ્વિચ હાઉસ હેઝ અ ક્રેન, મોટર જનરેટર સેટ, બુસ્ટર ઓઇલ પંપ, ઓઇલ પ્યોરિફાયર. અને જનરલ સ્ટેશન ઓક્સિલરીઝ હોય તો એમાં ક્રેન, લિફ્ટ, એર કમ્પ્રેસર અને વોટર પંપ આપણે ઇન્ક્લુડ કરીએ છીએ. હાઇડ્રો પાવર સ્ટેશનની વાત કરીએ તો એના મેઇન એલિમેન્ટ્સ છે વોટર ટર્બાઇન, પછી હાઇડ્રો ઇલેક્ટ્રિક સ્ટ્રક્ચર ડેમ, સ્લીપ વે, સર્ચ ટેન્ક, હેડવર્કર્સ અને ઓલ્ટરનેટર. તો એક્સાઇટર અને પાઇલોટ એક્સેસરી ઓક્સિલરીઝમાંથી ઓવરહેડ ક્રેન ગેટ ખોલવા માટે મોટરનો યુઝ કરવામાં આવે છે. ન્યુક્લિયર પાવર સ્ટેશનમાં પાઇલોટ એક્સાઇટર, કુલિંગ ટાવર અને સર્ક્યુલેટિંગ વોટર પંપ પણ હોય છે. હવે આપણે હાલના જે પાવર પ્લાન્ટ્સ છે એમાં ઇમ્પ્રુવમેન્ટ કરવું હોય તો કયા કયા પોઈન્ટ્સ ધ્યાનમાં રાખવા જોઈએ? તો બોઇલરની વાત કરીએ, એમાં ફ્યુલ ફીડિંગ હોય, પછી એશ હેન્ડલિંગ સિસ્ટમ હોય એ વગેરે ઓટોમેટિક કરવી, પછી મેઝરિંગ અને કંટ્રોલમાં જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે એ માઇક્રોપ્રોસેસરનો યુઝ કરીને આપણે કંટ્રોલ કરી શકીએ, પછી થર્મલ એફિશિયન્સી વધારી શકીએ, ઓક્સિલરી સાધનોમાં સુધારા કરી શકીએ, બ્લોવરનું બ્લો ડાઉન ઘટાડી શકીએ, પછી બ્લો ડાઉન હીટને વેસ્ટ ન કરતા એને પાછી મેળવી શકીએ, અને સ્ટીમ લીકેજ હોય કે હીટ લીકેજ હોય એને અટકાવી શકીએ. ફર્નેસમાં ટોટલ કમ્બશન જે થાય છે એ ચેક કરીને એનો રેશિયો પ્રોપર હોવો જોઈએ એ જોવું પડે, અને ના હોય તો એને લાગતા પગલાઓ લેવા જોઈએ. જો કોલસાના ટુકડા પલ્વરાઇઝ્ડ કોલનો ઉપયોગ કરવામાં આવે તો ફ્યુલનું કમ્બશન પ્રોપર થાય છે. ઇનલેટ એર માટે પ્રીહીટેડ એરનો યુઝ કરવો જોઈએ. ફાયરિંગ માટે પ્રોપર કંટ્રોલ સિસ્ટમ યુઝ કરવી જોઈએ, અને ઇફ ઇલેક્ટ્રિકલ પ્રકારનું હીટિંગ હોય તો પ્રોપર ક્વોલિટીવાળી હીટિંગ એલિમેન્ટનો ઉપયોગ કરવો જોઈએ, અને ફર્નેસને ફરતે યોગ્ય હીટ ઇન્સ્યુલેશનનો યુઝ કરી હીટ લોસીસ ઘટાડવા જોઈએ. કન્ડેન્સરની વાત કરીએ તો પ્રેશર લેવલ ઘટાડી શકાય, અને
કેટલી શક્યતા છે કે આપણે પ્રેશર લેવલ ઘટાડી શકીએ એ ચેક કરવાનું, પછી કન્ડેન્સેટ રિટર્ન વધારવું, સ્ટીમ લીકેજને અવોઇડ કરવી અને કન્ડેન્સેટ હીટ રિકવરી શક્યતા પણ ચેક કરવી જોઈએ. કમ્પ્રેસરની વાત કરીએ તો કમ્પ્રેસરમાં વી કેન રિડ્યુસ ડિસ્ચાર્જ બાય પ્રોપર કુલર સર્ક્યુલેશન, પછી યોગ્ય કંટ્રોલ સિસ્ટમનો યુઝ કરી શકાય અને પ્રેશર છે કુલર અથવા ઇન્ટરકુલરનું એ પ્રેશર રિડ્યુસ કરી શકાય. પંપની જે મેક્સિમમ એફિશિયન્સી છે એના પર પંપને ચલાવવો જોઈએ. પછી રીસર્ક્યુલેશન જે છે એ ઘટાડવું પડે, દેટ ઇઝ વી કેન રિડ્યુસ ધ રીસર્ક્યુલેશન. લોડ પ્રમાણે યોગ્ય કેપેસિટીના પંપનો ઉપયોગ કરવો, યુઝ પ્રોપર સાઇઝ્ડ પંપ. પછી પેમ મોટર્સનો ઉપયોગ કરી પંપને યોગ્ય સ્પીડ પર ચલાવવો. પેમ મોટર કેન બી યુઝડ સો દેટ વી કેન કંટ્રોલ ધ સ્પીડ બાય યુઝિંગ પેમ, દેટ ઇઝ પોલ એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન મોટર, અને ડિઝાયર્ડ જે આપણી સ્પીડ છે એના પર આપણે એને ચલાવી શકીએ. દેન વી કેન યુઝ ગુડ ક્વોલિટી ઇમ્પેલર, એટલે કે યોગ્ય ડિઝાઇનને ગુણવત્તા ધરાવતા ઇમ્પેલરનો ઉપયોગ કરવો. રેસિપ્રોકેટિંગ પ્રકારના પંપમાં ડિસ્ચાર્જ પ્રેશર ઘટાડવું, દેટ ઇઝ વી કેન રિડ્યુસ ધ ડિસ્ચાર્જ પ્રેશર ઇન રેસિપ્રોકેટિંગ પંપ. લાઇકવાઇઝ વન કેન ચેન્જ ફેન, ઇલેક્ટ્રિક મોટર, એસી, કુલિંગ ટાવર, લાઇટિંગ સિસ્ટમ, યુટિલિટી ટુ ઇમ્પ્રૂવ એક્ઝિસ્ટિંગ પાવર પ્લાન્ટ. ઇલેક્ટ્રિકલ મોટરની વાત કરીએ તો પ્રોપર રેટિંગની મોટરનો ઉપયોગ કરવો જોઈએ. પ્રોપરલી રેટેડ મોટર શુડ બી યુઝડ. દેન મોટરનો લોડ સર્વે કરવો જોઈએ. જે મોટર ઓછા લોડ પર ચાલતી હોય છે ત્યાં ઓછી રેટિંગની મોટરથી બદલી કરવી જોઈએ. એર કન્ડિશનિંગની વાત કરીએ તો એર કન્ડિશનિંગમાં એર લીકેજ રોકવો જોઈએ. તેના માટે બારી બારણા ખોલ બંધ ના થાય તે જોવું જોઈએ. કંટ્રોલ રૂમ, પ્રોસેસ એરિયા તેમજ વહીવટી બિલ્ડિંગ હોય છે એમાં એર કન્ડિશનિંગને યોગ્ય ટેમ્પરેચર પર ચલાવવું જોઈએ. અને એર કન્ડિશનિંગના બદલે જો પોસિબલ હોય તો એર કૂલર પણ યુઝ કરી શકાય. કુલિંગ ટાવરની વાત કરીએ તો કુલિંગ ટાવરમાં ટેમ્પરેચર કંટ્રોલ કરવા માટે કુલિંગ ફેનનો યુઝ કરવો પડે. સોલિડ બ્લેડના બદલે આપણે હોલો બ્લેડનો પણ યુઝ કરી શકીએ. પછી ટાવરમાં રાખેલા હર્ડલનો પ્રોપર મેન્ટેનન્સ થવું જોઈએ. અને પરફોરેટેડ પાઇપ, એટલે કે છિદ્રાળુવાળા જે પાઇપ હોય છે, ઇટ શુડ બી મેન્ટેન પ્રોપરલી. ટોકિંગ અબાઉટ લાઇટિંગ સિસ્ટમ, તો યોગ્ય લાઇટિંગ વ્યવસ્થા અને એનર્જી એફિશિયન્ટ લેમ્પનો ઉપયોગ કરી શકાય. એનાથી બચત થઈ શકે, જેમ કે ઇલ્યુમિનેશન સર્વે કરવો, પછી પ્લાન્ટ, ઓફિસ, ઇક્સેટ્રા બિનજરૂરી લાઇટો બંધ કરી દેવી, બિનજરૂરી લાઇટોને કાયમી ધોરણે બંધ કરી દેવી. દેન જનરલ લાઇટિંગ, સ્ટ્રીટ લાઇટિંગ કંટ્રોલ કેન બી યુઝડ વિથ ટાઈમરના બદલે ફોટો ડિવાઇસનો યુઝ કરી શકાય. સો પ્રકાશની જરૂર પડે ત્યારે જ લાઇટો ઓન થાય છે. અને ઓછી એફિશિયન્સીવાળા લેમ્પની જગ્યાએ વધારે એફિશિયન્સીવાળા લેમ્પનો ઉપયોગ પણ આપણે કરી શકીએ છીએ. યુટિલિટીની વાત કરીએ તો યુટિલિટીનું પ્રોપર મેન્ટેનન્સ સાથે મેઝરમેન્ટ અને ચેકિંગ પણ થવું જોઈએ. અને યુટિલિટીમાં એનર્જી જે વપરાશ થાય છે, પાવરનો વપરાશ છે, એ ઘટાડવો જોઈએ. જનરલ વસ્તુઓની વાત કરીએ તો બોઇલરમાં હાઈ ગ્રેડવાળા કોલસાનો ઉપયોગ કરવો. પછી બેલ્ટ ટ્રાન્સમિશન સિસ્ટમમાં વી બેલ્ટના બદલે આપણે ફ્લેટ બેલ્ટનો ઉપયોગ કરી શકીએ છીએ. અને પાઇપની ડિઝાઇનમાં પણ સુધારો કરી શકીએ છીએ. અને વેરિયેબલ સ્પીડ ડ્રાઈવનો યુઝ કરીને પણ આપણે એનર્જી કન્ઝર્વ કરી શકીએ છીએ. તો આ બધા પોઈન્ટ્સ થઈ ગયા કાર્યરત પાવર પ્લાન્ટમાં સુધારો, એટલે કે ઇમ્પ્રુવમેન્ટ ઇન એક્ઝિસ્ટિંગ પાવર પ્લાન્ટ. નાવ એઝ વી ઓલ નો કે યુનિટ 2માં આપણે ઉદ્યોગોના વિવિધ ક્ષેત્રોમાં એનર્જી સંચય ક્યાં અને કેવી રીતે થઈ શકે છે તેના પર ડિટેલમાં જાણકારી મેળવી લીધી છે. હવે ઉર્જા સંચયનું, એટલે કે એનર્જી કન્ઝર્વેશનનું જે મેઇન સોર્સ છે એ છે ઇલેક્ટ્રિક પાવરનું જનરેશન અને ટ્રાન્સમિશન. સો ડિફરન્ટ ટાઈપ્સ ઓફ જનરેટિંગ સ્ટેશન્સ હોય છે જે ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કોઈપણ એનર્જીનું કન્વર્ઝન થાય છે. અને એ કન્વર્ઝન કરવા માટે ડિફરન્ટ પ્રોસેસીસ આર બીન યુઝડ. ડ્યુરિંગ ધીસ કન્વર્ઝન દેર આર મેની પ્લેસીસ વેર ધ એનર્જી ઇઝ બીન વેસ્ટેડ.
તો આ જે એનર્જી વેસ્ટ થાય છે એ એનર્જી વેસ્ટેજ આપણે ઘટાડી શકાય, અને એના માટે જે કમ્બાઈન્ડ સાયકલ પાવર પ્લાન્ટને કો જનરેશનનો કન્સેપ્ટ છે એ યુઝ કરી શકાય. પછી મિની હાઈડ્રો પાવર પ્લાન્ટનો પણ આપણે યુઝ કરી શકીએ છીએ એનર્જી કન્ઝર્વેશનમાં. અલોંગ વિથ ધીસ ટ્રાન્સમિશન લાઇન્સ વેર દેર ઇઝ મેક્સિમમ અમાઉન્ટ ઓફ પાવર લોસીસ, ઇટ કેન ઓલ્સો બી રિડ્યુસ્ડ સો દેટ એનર્જી ઇઝ બીન કન્ઝર્વડ. સો ઇન ધીસ ફોર્થ ચેપ્ટર વી વિલ બેઝિકલી ફોકસ ઓન એનર્જી કન્ઝર્વેશન ઇન જનરેટિંગ સેક્ટર્સ, ટ્રાન્સમિશન સેક્ટર્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર્સ. સો દેટ્સ ઇટ ફોર ટુડે.